नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे वात करी हती पास पाषाणनी स्तंभाकृति विषे। एना पहेला लेक्चर में आपणे वात करी हती खाली स्तंभाकृति विषे। तो हवे आजे त्रीजो प्रकार जोवानो छे, एनो छेलो प्रकार छे वृतांश आवृत्ति। तो वृतांश आकृति एटले शुं? તો પેલા જોઈએ વૃતાંશ એટલે શું। તો વૃતાંશ એટલે વર્તુળનો એક અંશને કહેવાય વૃતાંશ। શું કહેવાય? વર્તુળના અંશને કહેવાય વૃતાંશ। સમગ્ર વર્તુળ છે એક સમષ્ટિ છે। શું છે મિત્રો? સમગ્ર વર્તુળ એક છે, સમષ્ટિ છે, અને જેમાં વૃતાંશ છે એ એક અંશ છે। આપણા ભારતમાં આને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણા ભારતમાં ત્રણ મહત્વનો ભાગ ભજવે છે। પહેલી વસ્તુ છે ઉદ્યોગ, બીજું છે ખેતી ક્ષેત્ર, અને ત્રીજું છે મિત્રો સેવા ક્ષેત્ર। તો ત્રણ બાબતો છે જે આપણા ભારતની મહત્વનો ફાળો ભજવે છે। ભારતમાં આવકનો છે એ મહત્વનો ફાળો ભજવે છે। તો પહેલા આપણે જોઈએ વૃતાંશ આકૃતિ વિશે। સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, આપણે વાત કરી સમગ્ર વર્તુળ એક શું છે, એક સમષ્ટિ છે, અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવવા ત્યારે વૃતાંશ આકૃતિ બને છે। સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, તેના ભાગમાં એક બાબત છે એમ દર્શાવાય ત્યારે શું બને છે? વૃતાંશ। સમષ્ટિનો જો કોઈ ભાગ દર્શાવવામાં આવે છે તેને કહેવાય વૃતાંશ। વૃતાંશ એટલે શું મિત્રો? તો વૃતાંશ એટલે વર્તુળનો એક અંશ। વૃતાંશ એટલે વર્તુળનો અંશ, એને કહેવાય વૃતાંશ। દાખલા તરીકે આપણે વાત કરીએ તો ભારતના રાષ્ટ્રીય આવકમાં, ભારતની રાષ્ટ્રીય આવકમાં ત્રણ મહત્વની ભૂમિકા છે। પહેલું છે વૃતાંશ, એટલે અહીં લખી નાખું વર્તુળનો એક ભાગ, વર્તુળનો ભાગ। પછી આપણે જોઈએ એક્ઝામ્પલ ક્ષેત્ર। પ્રથમ તમને આપ્યું છે ખેતી, ઉદ્યોગ, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર। તો ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે? તો ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં 13.9, જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં 26.2, અને સેવા ક્ષેત્રમાં 59.9% ફાળો છે। તો તમે આનો ટોટલ મારો તો 100% થશે। હવે જોઈએ એની આકૃતિ વિશે। એક્ઝેક્ટ ગોળ નથી થતી, કારણ કે પરિકર પોસિબલ બને નહીં, એના માટે એક્ઝેક્ટ ગોળ નથી થઈ, પણ સમજવા માટે ચાલશે। હવે જોઈએ આપણે ખેતી ક્ષેત્ર। તો ખેત પેલા જોવાનું, તમને વૃતાંશ સાથે પૂછે પેલા જોવાનું સૌથી મોટો ફાળો કોનો? તો મોટો ફાળો છે સેવા ક્ષેત્રનો, 59.9%। અડધાથી વધારે ક્ષેત્ર કોણ રોકી લેશે? તો કે સેવા ક્ષેત્ર રોકી લેશે। પછી છે એનાથી નાનો ભાગ કયો? તો કે ઉદ્યોગ ક્ષેત્ર, એનાથી નાનો ભાગ છે ઉદ્યોગ ક્ષેત્ર। અને પછી જોવાનું ઉદ્યોગ ક્ષેત્રથી નાનો ભાગ કયો? તો કે ખેતી ક્ષેત્ર। તો આ તમને ત્રણ ભાગ આપ્યા છે એક્ઝામ્પલમાં। હવે તમને કીધું છે સૌથી મોટો ભાગ 59.9, એટલે જોઈએ તો આ વૃતાંશ સોરી આકૃતિ છે એના બે ભાગ કરીએ
तो आ साइड 50% थे, आ साइड 50%, आप जो के 59.9 तो 50% थी के वारे, तो आज बे भाग करिए आप, धारो कि अँ हूँ लीटी दूरू तो आ 50% है, आ 50%, आप 50% थी के वारे जो है, तो आप आ भाग है ये वारे दर्शाव पड़े। जो आ थी गई 59.9%, आ क्यों क्षेत्र है, सेवा क्षेत्र, आ सेवा क्षेत्र ने बात थी। पछी आपणी आपणी पासे वैधा बे भाग, आ एक आ बे भाग पड़ी गया, हवे आ बीजा भाग नी अंदर आपणे बे भाग पाड़वाना छे, तो बीजा भाग नी अंदर बे भाग पाड़ीए, तो आ क्षेत्र तो अटी गयुं, आ क्षेत्र हवे जोवानुं नथी, हवे बे जोवाना छे, हवे आ बे माथी कोण वधारे, सेवा क्षेत्र के उद्योग क्षेत्र, तो के एमांथी वधारे छे उद्योग क्षेत्र, तो आपणे मोटो फाळो कोनो राखवानो, उद्योग क्षेत्र नो राखवानो छे, આપણે ઉદ્યોગ ક્ષેત્રનો મોટો ફાળો રાખશો અને ખેતી ક્ષેત્રનો નાનો રાખશો, તો ઉદ્યોગ ક્ષેત્ર તમે મોટો રાખશો એ ઓટોમેટિકલી ખેતી ક્ષેત્ર મળી જશે, બરાબર। તો આ થઈ ગયું તમારું ઉદ્યોગ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર કેટલો છે આપણે 26.2, પછી છે તમારો આ વૈધો છે એ ખેતી ક્ષેત્ર, એનો કેટલો ફાળો છે, તો 13.9, બરાબર। તો આ છે સેવા ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર। હવે તમારે ઊંધું નથી કરવાનું, ખેતી ક્ષેત્ર આ મોટા પ્રમાણમાં એનું પ્રમાણ કેવું છે તેના પ્રમાણ આધારે એને ગોઠવવાના છે, તેનું પ્રમાણ નાનું છે કમ્પેર ટુ કેના કરતા, તો ઉદ્યોગ ક્ષેત્ર કરતા નાનું પ્રમાણ છે, તો આ ભાગ મોટો નહીં દર્શાવવાનો, આનાથી આનાથી આ ભાગ કેવો છે નાનો। પછી એવી રીતે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર જોવો, તો આ બે માંથી મોટો કોણ છે, તો 59.9, તો 26.2 છે એ મોટો નથી દર્શાવવાનો આને બરાબરમાં, કે તમારે જે સેવા ક્ષેત્ર છે એ કેવું રાખવાનું સૌથી મોટું, પછી એનાથી નાનું કોણ આવે, તો ઉદ્યોગ ક્ષેત્ર, અને એનાથી નાનું છે ખેતી ક્ષેત્ર। તો આ થઈ તમારી વૃતાંશ આવૃત્તિ, હવામાં તમારે ચિહ્ન દર્શાવવાના છે, તમે કોઈ પણ ચિહ્ન દર્શાવી શકો, ધારો કે સેવા ક્ષેત્ર આપણે ખાલી રાખીએ, અહીં લખીએ સેવા ક્ષેત્ર, જે ખાલી હોય એ છાનું સેવા ક્ષેત્ર, અહીં આપણે કંઈ નિશાની કરવાની નથી। પછી બીજું છે એમ આપણે આડી લાઈન કરશું, જે રહેશે ઉદ્યોગ ક્ષેત્ર, કયો ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રમાં આપણે આડી લાઈન કરી નાખીએ, આપણે છે તમારું ઉદ્યોગ ક્ષેત્ર। પછી છે તમારું ખેતી ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, તો ખેતી ક્ષેત્રમાં આપણે ટપકા કરીએ, અહીંયા આપણું ખેતી ક્ષેત્ર ડોટ ડોટ કરીએ આપણે, આ આપણું બનશે ખેતી ક્ષેત્ર। તમે સંજ્ઞા કોઈ પણ રાખી શકો છો, તમને જે ગમે એ સંજ્ઞા તમે રાખી શકો છો, આ છે તમારું ખેતી ક્ષેત્ર, જ્યાં ખાલી હોય ત્યાં કોઈ ચિહ્ન ન દર્શાવી, સેવા ક્ષેત્ર, આડી લાઈન છે ઉદ્યોગ ક્ષેત્ર, અને પછી છે ખેતી ક્ષેત્ર। તો આ રીતે તમારું વૃતાંશ આવૃત્તિ બને છે, વૃતાંશ આકૃતિમાં આ રીતે તમારે દર્શાવવાનું હોય છે। હવે આપણે વાત કરશું આગળ અર્થશાસ્ત્રના વિષયનું મહત્વ, હવે આપણે જોશું અર્થશાસ્ત્ર શું કામ તમારા સિલેબસમાં છે એનું મહત્વ, અર્થશાસ્ત્રનું મહત્વ।
અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. તો આજનો યુગ એ આર્થિક યુગ છે, આજનો યુગ છે એ આર્થિક યુગ છે. તમે બીએ માં પણ આ વસ્તુ ભણી ગયા છો, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક પ્રવૃત્તિ એટલે નફાને ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો આજનો યુગ કેવો યુગ છે? આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ, માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. માનવીની બધી પ્રવૃત્તિ જે ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે એની તુલના કરવા સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, બહુ ઓછા લોકો જે બિન આર્થિક પ્રવૃત્તિ કરે. હવે તમને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે સમજ આવી ગઈ હશે. તો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જે સેવાનું કામ કરતા હોય, સેવાના કાર્ય કરતા હોય, જેને નફા સાથે કોઈ સંબંધ ન હોય, તેને ખાલી સેવાનો હેતુ હોય, નફાનો હેતુ હોય, ને કમાવાની વૃત્તિ ન હોય, એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. તેમાં જેને સેવાનો ભાવ હોય એવા માણસો અત્યારના બહુ ઓછા જોવા મળે, વધારે પડતા કેવા જોવા મળે? આર્થિક પ્રવૃત્તિ કરવાવાળા વ્યક્તિ જોવા મળે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્ય જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે, તેનો અભ્યાસ મહત્વ વધી જાય છે. પછી છે એના પોઈન્ટ વ્યવહારિક મહત્વ. પેલો પોઈન્ટ છે તમારો વ્યવહારિક મહત્વ. તો વ્યવહારિક મહત્વમાં વાત કરી તો એમાં છે આર્થિક આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્ર આપણે સાથે જોડાયેલું છે, રોજિંદા જીવન સાથે જોડાયેલું. આખા દિવસમાં આર્થિક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, તે જે ધંધો લઈને બેઠા હોય તે આર્થિક પ્રવૃત્તિ જે કરતા હોય એ અર્થતંત્ર સાથે એ જોડાયેલા હોય છે. ક્યારેક ડાયરેક્ટલી જોડાયેલા, ક્યારેક ઇનડાયરેક્ટ અર્થતંત્ર સાથે જોડાયેલા હોય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનની પ્રમાણે અસર કરે છે. કેને પ્રમાણે અસર કરે છે? અર્થશાસ્ત્ર એ અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. તો કઈ પ્રમાણે અસર છે જોઈએ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. કઈ ઘટના છે પહેલી? આંતરરાષ્ટ્રીય ઘટના. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી છે, કયા દેશ સામ્યવાદી છે તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. તો આપણે અર્થશાસ્ત્રનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે નોલેજ હોય તો આપણે વિદેશમાં પણ આપણે વ્યવસાય કરી શકીએ. કયો દેશ મૂડીપ્રધાન છે, કયો દેશ સામ્યવાદી છે, કયો દેશ છે એમાં ક્રૂડ તેલના ભાવો વધારે છે, કયા દેશમાંથી ક્રૂડ તેલ છે એ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પછી છે અમેરિકા સુપર પાવર છે, પછી રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક ક્ષમતા અને કયો તફાવત છે, તેમજ કયો દેશ છે મૂડીવાદી કહેવાય. આ બધી વસ્તુનું જો દેશ વિદેશનું નોલેજ હોય તો આપણે આ વ્યવહારો કરવામાં સરળતા રહે છે. કેવો વ્યવહાર? તો આંતરરાષ્ટ્રીય વ્યવહાર. ભારતની બહાર જો આપણે વ્યવહાર કરવા હોય તો ભારતની બહાર જે દેશના વ્યવહાર કરવા છે એ દેશના વ્યવહારના આપણે નોલેજ હોવું જરૂરી છે. આપણા ભારતમાં રૂપિયો હાલે છે, પરંતુ વિદેશમાં શું હાલે છે? ડોલર. તો વિદેશમાં ડોલર, ક્યાંક યુરો પણ ચાલે છે, ક્યાંક ડોલર પણ ચાલે છે, એ આપણે નોલેજ હોય તો આપણે એ આર્થિક વ્યવહાર આપણે કરી શકીએ. પેલો પોઈન્ટ છે આર્થિક ઘટનાઓ, બરાબર. પછી બીજો પોઈન્ટ છે
ऐतिहासिक घटनाओं ऐतिहासिक घटनाओं में कीधु तेजाना अने गरम मसाला भाव वधिया ते माटे इंग्लैंड ना व्यापारीए ईस्ट इंडिया कंपनी स्थापाई अने भारत में आवी व्यापार करियो पछी शासन शुरू करियो। तो आपने खबर छे जे 150 वर्ष के वधारे वर्ष आपा अंग्रेजो आपा देश उपर राज करी गया छे तो एनु कारण शुं हतुं के जे गरम मसाला तेजाना ना भाव छे ए वधारे होवाथी ब्रिटिशोए भारत तरफ आवानो छड़मा शोधो हतो। हवे एलिझाबेथ ત્યારે સિગ્નેચર કરી હતી ભારત આવવા માટે ત્યારે સૌ પ્રથમ એને મંજૂરી નહોતી મળી। પહેલાં આવ્યું હતું હોકિંગ્સ નામનું જહાજ દરિયા કિનારે આવ્યું હતું પરંતુ એને મંજૂરી નહોતી મળી। પછી છે પછી આવ્યો હતો બીજો અંગ્રેજ જ્યારે આવ્યો ત્યારે એને પરમિશન મળી। તો આ પરમિશન મળવાનું પરમિશન भारत में आवानी जरूर शू काम पड़ी थी त्यारे खबर थी त्यारे भारत छे सोने की चिड़िया कहवाती सोने की चिड़िया भारत ने कहवात शू काम तो भारत में गरम मसाला छे पछी तेजाना छे पछी छे सोन छे सोना छे चांदी छे आवी बधी वस्तु छे हवे भारत में विपुल प्रमाण में जोवा मळती हती के भारत छे सोने की चिड़िया कहवातुं हतुं। भारत में शासन करवा कौन आयो तो अंग्रेजो आया। रोजगारी अने उद्योग धंधामां पड़ती तथा ऊंचा करवेराना भारत पर थी भारतीय प्रजाए अंग्रेजना शासनों विरोध कर्यो। तो भारत आया तो खरी सॉरी अंग्रेजो इंडिया में आया तो खरी पण रोजगार अने उद्योग धंधा में पड़ती तथा ऊंचा करवेराना कारण थी भारतीय प्रजा ने अंग्रेजों शासन में विरोध कर्यो। तो भारत में आवीने पण अंग्रेजों शुं कर्यु तो करवेरा इनकम टैक्स जी टैक्स छे ई वधारी दीधो भारत पर एके थी इंडियाना लोकोए छे शुं कर्यो विरोध कर्यो। दुनिया में अने देशना भाव वधारो ऊंचा करवेरा अछत जेवा आर्थिक परिबळो मोटी राजकीय उथलपथल सर्जे छे। कई कई वस्तु उथलपथल सर्जे तो के दुनिया में अने देशना भाव वधारो दुनिया में देशना भाव वधारो पछी छे ऊंचा करवेरा अछत जेवा आर्थिक परिबळो मोटी राजकीय उथलपथल सर्जे छे। आपने खबर छे के पेट्रोल में थोड़ो घणो पण वधारो थाय तो पण हड़ताल शुरू थई जाय छे। पछी छे ऊंचा करवेरा जे टैक्स वधी जाय अमे खबर थोड़ा अमुक वर्ष पहला जीएसटी अमल में आव्यु त्यारे पण घणा विरोध थया हता जीएसटी सामे। तो जीएसटी जेवा करवेरा सामे पण विरोध थाय छे ते विरोध जे थाय छे एना कारण राजकीय परिबळ छे ए वधारे असर करे छे धंधामां। तो आ बधी वस्तु छे ऐतिहासिक घटना छे जे आपणी साथे भारत साथे बनेली जे घटना छे अंग्रेजो आवानुं शासन एना अत्याचारो बधाय पछी एनी पर जुलम आपणे भारत उपर जे जुलम कर्या छे ते आ बधी ऐतिहासिक बाबतो पण क्यां असर करे अर्थतंत्रने असर करे छे। तो अर्थतंत्रना अभ्यासथी आ ऐतिहासिक राजकीय घटनाक्रम समझी शकाय छे। ऐतिहासिक घटनाथी आपणे आ घटनाक्रम राजकीय घटनाक्रम समझी सकाय छे। पछी तमने आयु छे आर्थिक महत्व व्यावसायिक महत्व पछी बीजू छे आर्थिक महत्व। व्यावसायिक महत्व नी अंदर बे हतुं आंतरराष्ट्रीय घटनाओ जे देश विदेश साथे आपणे जे नॉलेज होवुं जोईए ई प्रकारनुं नॉलेज केमां होय तो आंतरराष्ट्रीय
ઘટનાઓની પછી ઐતિહાસિક ઘટનાઓ, ઐતિહાસિક ઘટનામાં કંઈક આપણે ભારતમાં જે ઇતિહાસમાં જે રચના ઘટના થઈ ગઈ છે, ઇતિહાસના ઘટના એ ભારતમાં ઐતિહાસિક ઘટનાઓમાં અર્થતંત્રને અસર કરે છે. ઐતિહાસિક ઘટનાઓનું પણ અર્થશાસ્ત્ર વિષયમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ભારતમાં ભાવ વધારાનું, પછી જે કરવેરા ઊંચો લઈ આવે, આ બધી વસ્તુઓ અર્થતંત્રને ઘણી અસર કરે છે. પછી છે બી, વ્યવહારિક મહત્વ જોઈ ગયા. હવે આપણે જોવાનું છે આર્થિક મહત્વ. તો આર્થિક મહત્વની અંદર પેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે આર્થિક મહત્વ છે, અર્થશાસ્ત્ર વિષયનું એક મહત્વ બન્યું છે. તો જો અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણ કરતા હોય છે. તો અભિનેતા છે, ડોક્ટર છે, વકીલ છે, ગાયક છે કે શિક્ષક છે, એ પણ આર્થિક રોકાણ કરતા હોય છે. તો સીધી રીતે આર્થિક પ્રવૃત્તિઓમાં ન જોડાયેલા હોય લોકો પણ બચત અને મૂડી રોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. તો સ્વાભાવિક છે, માણસ છે એ મૂડી રોકાણ કરતો હોય છે, પછી છે ખર્ચ કરતો હોય છે અને આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે, આવકની પ્રવૃત્તિ કરતો હોય છે. તો આ બધા સાથે છે, આ બધા વ્યક્તિ કેવા હોય તો કે જોડાયેલા હોય છે, કનેક્ટેડ હોય છે. ગૃહિણીથી માંડી સરકાર સુધી લોકો પોતાના આર્થિક નિર્ણયો માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. એ ગૃહિણીથી લઈને, એટલે હાઉસવાઈફથી લઈને જોઈએ તો સરકાર સુધી આર્થિક નિર્ણયો અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વના છે. પછી બીજું છે સરકારની નીતિઓને સમજવા માટે, બીજું મહત્વ છે સરકારની નીતિને સમજવા માટે. સરકારની નીતિ સમજવા માટે પણ અર્થશાસ્ત્ર ખૂબ મહત્વનું છે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસર સર્જી શકે છે. તો ભારત જેવા દેશમાં સરકારની નાણાંની નીતિ નાણાકીય નીતિ છે. પછી બીજી છે રાજકોષીય નીતિ, એટલે જે રાજકારણની નીતિ છે એને કહેવાય રાજકોષીય નીતિ. પછી છે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસર સર્જે છે. તો જરીક નાનો એવો પણ ફેરફાર રાજકારણમાં આવે તો પણ એ ગંભીર વસ્તુ સર્જે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ જ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. તો રેપો રેટ એટલે જે સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે આરબીઆઈ જે રેટ નક્કી કરે છે, રેપો રેટ અને કહેવાય બીજું કહેવાય રિવર્સ રેપો રેટ. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તમને આગલા લેક્ચરમાં તમને કરાવીશ, સોરી પછીના લેક્ચરમાં તમને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તમને સમજાવીશ. તો આ બધા રેટ કોણ નક્કી કરે, તો કે આરબીઆઈ નક્કી કરે. તો આરબીઆઈ જે રેટ નક્કી કરે છે એની ઉપર લોકોની બચત છે એ આધારિત હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ નક્કી કરે છે. પછી છે ત્રીજું સી, વ્યવસાયિક મહત્વ. આ છે વ્યવહારિક મહત્વ, પછી આર્થિક મહત્વ અને વ્યવસાયની દ્રષ્ટિએ મહત્વ.
તો કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબત તમામ વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. જો આવક અને ખર્ચ, પછી બીજું છે માંગ અને પુરવઠો. માંગ અને પુરવઠાનો નિયમ આપણે ભણી ગયા છે. પછી આવક અને ખર્ચ, જો આવક વધે તો ખર્ચા વધે, એને પણ કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. તો આ બધી વસ્તુ પણ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, પેલું વસ્તુ છે કિંમત નિર્ધારણ, પછી છે સાધન તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીના વેતન નક્કી કરવા જેવી બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષાય છે. ધારો કે એ બી સી ત્રણ દુકાનો દરેકની જગ્યાએ 10 રૂપિયાની કિંમતે વસ્તુ મળતી હોય, 10 રૂપિયાની કિંમતે 10 રૂપિયાની વેફર મળતી હોય. હવે એક જગ્યા છે જ્યાં 8 રૂપિયા વેફર મળતી હોય એ જ વસ્તુ, તો ગ્રાહક છે એ 8 રૂપિયાની વસ્તુ જ લેવાનો છે. એટલે જે માર્કેટ છે એ ક્યાં કવર થાય? તો કે બી વ્યક્તિ પાસે માર્કેટ કવર થાય છે. તો આ તીવ્ર સ્પર્ધા છે એ બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને શું કરે છે? તો કે આકર્ષે છે. પછી તમને આપ્યું છે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. કેવા નિર્ણયો? તો આર્થિક મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. તો આર્થિક મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર છે તે મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો લેવા, કેવા નિર્ણયો લેવામાં? તો કે આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્વ છે. આર્થિક રીતે જગતમાં માણસ મુખ્ય ત્રણ પ્રવૃત્તિ છે, ત્રણ સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે? પહેલું છે ગ્રાહક સ્વરૂપે, પછી બીજું હોય છે ઉત્પાદક સ્વરૂપે, ત્રીજું હોય છે શ્રમ સ્વરૂપે, શ્રમિક સ્વરૂપે. ત્રણ સ્વરૂપે માણસ હોય છે, એક તો ગ્રાહક, એક ઉત્પાદક અને એક શ્રમિક. ત્રણ ક્ષેત્ર હોય એની અંદર ગ્રાહક, સોરી, આ ત્રણ સ્વરૂપે માણસ જોવા મળે છે. મુખ્ય કેટલા સ્વરૂપ હોય માણસના? તો કે ત્રણ. ક્યારેક ગ્રાહક પણ હોય, ક્યારેક ઉત્પાદક હોય, ક્યારેક શ્રમિક હોય. આ ત્રણેય સ્વરૂપમાં તેને ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો, એટલે આર્થિક સિદ્ધાંત તેને અહીં મદદ કરે છે. શું કીધું આમાં? તેને આ ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે, એને આર્થિક સિદ્ધાંત એમ કહેવાય. ઓછામાં ઓછું લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. શું આર્થિક અર્થશાસ્ત્ર? ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન હોય છે. તો મિત્રો, તમારું આ પહેલું ચેપ્ટર છે જે અહીંયા પૂરું થાય છે. આ ચેપ્ટરમાં આપણે શું શું શીખ્યા? તો આ ચેપ્ટરમાં આપણે જોયું પ્રસ્તાવના, પછી અર્થશાસ્ત્રનું ભારતમાં ચિંતન, પછી આપણે જો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરી હતી ડિટેલમાં,
પછી આપણે જોઈએ એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વિશે જોઈ હતી. પછી આર્થિક માહિતીની રજૂઆત જોઈ હતી. પછી આંકડાકીય માહિતીનું મહત્વ જોયું હતું. શું જોયું હતું? આંકડાકીય માહિતીનું મહત્વ. પછી આંકડાકીય માહિતીના આકૃતિમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો વિશે ચર્ચા કરી હતી. પછી છે આંકડાકીય માહિતી ને આકૃતિ કે આલેખમાં રજૂઆત, એમાં આપણે ત્રણ ભાગ જોયા. એક જોઈએ આપણે સ્તંભાકૃતિ, પછી જોઈએ આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ, પછી જોઈ છેલ્લી આજે જોઈએ આપણે વૃતાંશ આકૃતિ. પછી આજે આપણે વાત કરીએ અર્થશાસ્ત્રનું મહત્વ વિશે. અર્થશાસ્ત્રના મહત્વમાં મુખ્ય કેટલા ભાગ પડે છે? મુખ્ય ત્રણ ભાગ: વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ. વ્યવહારિક મહત્વની અંદર બે ભાગ પડે. વ્યવહારિક મહત્વની અંદર કેટલા ભાગ પડે? બે ભાગ. તો વ્યવહારને સમજવા માટે કેને કેને જોવું પડે? તો કે આ દેશ વિદેશના વેપાર, એટલે યાદ રાખવાનો આંતરરાષ્ટ્રીય ઘટના. પછી છે ઇતિહાસની ઘટના, આંતરરાષ્ટ્રીય ઘટના અને ઇતિહાસની ઘટના, એટલે ઐતિહાસિક ઘટના. પછી બીજું મહત્વ છે આર્થિક મહત્વ. કેવું મહત્વ? આર્થિક મહત્વ, એટલે રોજબરોજના વ્યક્તિઓ વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. શેના માટે? રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે, જેમાં આપણે પૈસા મેળવવાનું, આવક કે ખર્ચ કરવાનું હોય, એને કહેવાય આર્થિક મહત્વ. એમાં કહ્યું કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણય લેવા માટે. પછી છે સરકારની નીતિને સમજવા માટે. શેને સમજવા માટે? સરકારની નીતિને સમજવા માટે. તો આ બીજા ભાગની અંદર આ બે પોઈન્ટ. પછી છે મેઇનલી ત્રીજો, તો વ્યવસાયિક મહત્વ. ત્રીજો છે વ્યવસાયમાં આવતું મહત્વ, એને કહેવાય વ્યવસાયિક મહત્વ. તો એમાં ક્યાં ક્યાં આવતા હતા? તો એમાં આવક છે, ખર્ચ છે, માંગ પુરવઠો, આ બધી વસ્તુ સમાવેશ કેમાં થાય? તો વ્યવસાયિક મહત્વની અંદર થાય છે. પછી અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર કેવું છે? તો કે મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર. એના ત્રણ ભાગ પડે. તો કઈ રીતે સ્વરૂપમાં હોય છે? માણસ નું સ્વરૂપ, કઈ રીતે સ્વરૂપમાં? તો કે ગ્રાહક સ્વરૂપે હોય, ઉત્પાદક સ્વરૂપે હોય અને શ્રમિક સ્વરૂપે હોય. તો ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાની, વધુમાં વધુ લાભ મેળવો, એ શેનો સિદ્ધાંત છે? તો કે આર્થિક સિદ્ધાંત છે. તો અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નવું ચેપ્ટર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.